નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર। ગુજરાતમાં ધોરણ 1 થી 12 ની શાળાઓમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ટ્યુશન જતા વિદ્યાર્થીઓ થઈ જાવ સાવધાન, નહીતર થશે મોટી મુશ્કેલી। સરકારના નવા નિયમો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો। હવે મોદી સરકારનો મોટો નિર્ણય, વન નેશન વન ઇલેક્શનને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે, જેને લઈને એક સમિતિની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવવામાં આવ્યા છે। આ સમિતિ કાયદાકીય પાસાઓ અને ચૂંટણીના મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરશે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર આ અંગે બિલ પણ લાવી શકે છે। મહત્વનું છે મિત્રો, વન નેશન વન ઇલેક્શનનો અર્થ એક દેશ એક ચૂંટણી થઈ રહ્યો છે। એટલું જ નહીં મિત્રો, ગૃહ મંત્રાલય દ્વારા લેવાયો મોટો નિર્ણય, લેક પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે। ભારતના લદ્દાખ ન્યોમા ખાતે વિશ્વનું સૌથી ઊંચું કોમ્બેટ એરફિલ્ડ બનાવાશે। રક્ષામંત્રી રાજનાથ સિંહે 12 સપ્ટેમ્બર 2023ના રોજ જમુના દેવક બ્રિજથી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે। પૂર્વી લદ્દાખના મહત્વપૂર્ણ નોમા પટ્ટામાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે BRO દ્વારા નવા એરફિલ્ડના નિર્માણ પર કુલ 218 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે। ત્યારબાદ મોબાઈલ સિમ કાર્ડ અંગે સરકારના નવા નિયમ, મોબાઈલ સિમ કાર્ડ ખરીદવા અને વેચવા માટે કેન્દ્ર સરકારે નવો નિયમ બનાવ્યો છે। કેન્દ્રીય દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની માહિતી આપી છે। તેમણે જણાવ્યું છે કે જથ્થાબંધ સિમ કાર્ડ વેચવા માટે ડીલરનું વેરિફિકેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે। સરકારના આ નિર્ણયથી નકલી સિમ કાર્ડનું વેચાણ તેમજ એક જ નામ અથવા આઈડી પર એકથી વધુ સિમ કાર્ડ વેચવા માટે રોક લાગશે અને સ્પામ કોલ પર કંટ્રોલ આવશે। આગળના સમાચારની વાત કરીએ તો રખડતા ઢોર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટેગ લગાવવું ફરજિયાત કરાયું છે। તો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે મોકલવામાં આવશે, જ્યાં ઢોરને છોડાવવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ નક્કી કર્યો છે। તો બીજી તરફ જાહેર રસ્તા પર ઘાસનું વેચાણ તેમજ ખવડાવવા ઉપર સરકારે પ્રતિબંધ પણ ફરમાવ્યો છે। આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ટ્યુશન જતા વિદ્યાર્થીઓ થઈ જાવ સાવધાન। સુરતના કડોદરા 4 વિસ્તાર પર એક બાળકનું અપહરણ થયું હતું, પછી તેની હત્યા કરી મૃતદેહને ઉંબેરની સીમમાં વિસ્તારમાં છુપાવ્યો હતો। આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે, બીજા 4 આરોપી ફરાર છે। મૃતક અમેન્દ્રસિંહ ઉર્ફે શિવમ ધોરણ 5માં અભ્યાસ કરતો હતો। 8 સપ્ટેમ્બરે સાંજે શિવમ ટ્યુશન ક્લાસથી આવી રહ્યો હતો ત્યારે તેનું અપહરણ થયું હતું। 2 આરોપી શિવમના ઘર પાસે જ રહેતા હતા। સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર, ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 12 ની શાળામાં શિક્ષણ વિભાગે લીધો મહત્વનો નિર્ણય। દરેક જિલ્લામાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા શિક્ષકોની નિયમિત હાજરી, ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઉપયોગથી શાળા અને શિક્ષણના ડેટા એકત્ર કરવામાં આવશે। તો દર વર્ષે એકત્ર થયેલા ડેટાને ટેકનોલોજીની મદદથી એનાલિસિસ કરવામાં આવશે, જેના મદદથી શિક્ષણનું સ્તર વધારવામાં ખૂબ મદદરૂપ થશે।